રાજકોટ જેમઝોન કાંડ મુદ્દે અમરેલી ભાજપના નેતા ડોક્ટર ભરત કાનાબારે ટ્વીટ કરી રાજકોટ ગેમ ઝોન કાંડમાં નિર્દોષ જીવ ગુમાવવા બાબતે અમરેલી ભાજપના નેતા ડોક્ટર ભરત કાનાબારે ટ્વીટ મારફતે હૈયાવરાળ ઠાલવી અને અધિકારીઓ સામે તીર છોડેલું છે. ચાર ચાર વર્ષથી એક પણ ફાયર સેફટી કે મંજૂરી વગરના ચાલતા આટડાઓ સામે ભાજપના નેતા ડોક્ટર કાનાબારે ટ્વીટ મારફતે વ્યથા વ્યક્ત કરી રાજ્યની સરકાર દ્વારા તાકીદે અધિકારીઓ સામે પગલાં ભર્યા તે સરાહની ગણાવી હાલના અધિકારીઓ સામે પ્રજા રોજમદાર બની હોવાની કટાક્ષ પણ રજૂ કર્યો અને અધિકારીઓ કોન્ટ્રાક્ટર સાથે મિલીભગત રાખતા હોવાથી આવી ઘટનાઓ ઘટતી હોવાની હૈયાવરાળ ટ્વીટ મારફતે ડોક્ટર કાનાબારે વ્યક્ત કરેલી છે. રાજકોટની જે ફન ઝોનની દુર્ઘટના ઘટી છે અને જે નિર્દોષોએ જાન ગુમાવ્યા છે એને કારણે સમગ્ર સમાજ અને તંત્ર હલી ગયું છે. પણ આમાં મુખ્ય વાત એ છે કે આની પાછળ અગ્નિશામક સાધનોની સુવિધા નહોતી, એની ફાયર સેફટીનું ઓડિટ થયેલું નહોતું અને કમનસીબે કોઈ જોવાવાળું નહોતું. ચાર ચાર વર્ષથી આ ફન ઝોન કામ કરતું હતું અને જ્યારે એના ફોલોઅપમાં રાજ્યના બધા ફન ઝોનોની તપાસ કરવાની આવી તો જામનગરમાં જ આજે સમાચાર છે કે જે ચાર ફનવર્ડ આવા ચાલતા હતા આવા એમાં એ લોકોએ પણ ફાયરનું પ્રમાણપત્ર લીધું નહોતું. એટલે ઘણીવાર એવું લાગે કે જે લોકોને આ બધા નિયમોનું પાલન કરવાની જવાબદારી છે એ અધિકારીઓ એ ઓફિસરો એ બેદરકારી રાખે છે અથવા જાણી જોઈને કોઈ પણ કારણસર એની ઉપર વોચ રાખતા નથી. અને આની પાછળનું મુખ્ય કારણ કોઈ આવી દુર્ઘટના ઘટે કે આપણે જ્યારે કોઈ આપણી સરકારી સવલતોની અથવા લોકસુખાકારીની સવલતોની ખામીની વાત કરીએ ત્યારે જો ઊંડાણમાં જોવામાં આવે તો મોટે ભાગે અધિકારીઓ અને જે કામ કરવાવાળા અથવા આ પ્રકારનો બિઝનેસ કરવાની સાંઠગાંઠ નજરે પડે. એટલે જે અધિકારીઓએ આ નિયમોનું પાલન કરવાની જવાબદારી છે એ જ્યારે નિર્ભર થઈ જાય છે ત્યારે આવી બધી ઘટનાઓ બનતી હોય છે. એટલે આ સમગ્ર ઘટનાનો બોધ પાડતો એ છે કે અધિકારીઓ અને આ પ્રકારના ધંધાઓ કરવાવાળાના અથવા કોન્ટ્રાક્ટરો વચ્ચેની જે સાંઠગાંઠ છે, મિલીભગત છે, એ તોડવાની વાત છે. મારો કહેવાનો આશય નથી કે તમામ અધિકારીઓ ભ્રષ્ટાચારી છે, પણ આપણે જ્યાં નબળા કામો થાય છે, જ્યારે કોઈ નબળી વ્યવસ્થાઓ ગોઠવાય છે, એની પાછળ આ અધિકારીઓનું કરપ્શન મોટું જવાબદાર છે. કેમ કે કોન્ટ્રાક્ટરે એનો ભાગ રાખીને કામ કરવું પડશે એટલે સ્વાભાવિક રીતે એ નબળું કામ કરે છે. એટલા માટે કે એને નબળું કામ એનું ચલાવી લેવાની એને બાહેધરી મળી હોય છે. તો સમગ્ર આ ઘટનાના ઊંડાણમાં જઈએ ને તો આ પ્રકારની જે વ્યવસ્થા, આ પ્રકારનો જે ભ્રષ્ટાચાર, આ પ્રકારનું જે મિલીભગત ચાલી રહી છે એના કારણે આવી બધી દુર્ઘટનાઓ ઘટતી હોય છે. અને જ્યારે આવી દુર્ઘટના ઘટે છે ત્યારે આપણે બધા દોડાદોડી કરી છે, વળી પાછી આ વાત ભૂલી જાય છે. પણ ઊંડાણમાં મૂળ આ વાત છે એ કહેવાનો મારો આ ટ્વીટનો ભાવાર્થ છે.